મને ઘોડો ઘોડો કરો લે. ઘેડકી નો ઘોડો ઘોડો મારી થઈ ગયો બીજા કરો લે. કૂતા ભેગી નો થાને મને ઘોડો ઘોડો કરો લે. તારો બાપ મજાય કે શું? ઘોડો ઘોડો હારા 11 વાગ્યા અને ઓલી ક્યાં ગઈ છે તારી માં? આમ જો એ કા શું ગોબરે છે યા છો? અરે મારા ભાઈ નો ફોન નથી લાગતો. કા હું કઈ હે? અરે કાલ ભાઈ થી છે ટાઈમે નહીં પહોંચે મને બીપી વધી જાય કે બે દિવસ તો કહી દીધું છે. પછી નો ફોન માં ફોન માં પડ્યું રહેવાનું. કૂતા ભેગી નું થોડે કેટલા ભાઈ કા મેં એને કીધું તો સુરત માં છે બસ માં બેસે એટલે ફોન કરી દે. બંધ આવે હે નો ફોન હું કરું? એ બંધ આવશે મને તારા ભાઈ ની બધી ખબર છે. તલ્લે તલ્લે કા હું છું? મામી ને ફોન કર ને. તારી મામી તો હાવ લપ લપ ભેટી ને ફોન કરો ચીસા લઈને કે તમે વા હા મારા ભાભી ને કાઈ તારા ભાઈ નો ફોન બંધ જ આવવાનો મને ખબર છે. કા કામ ધંધો કરવાનો છે ગામ પા ઉસી ના પૈસા લઈ જાય છે. લે આ વાળો ફોન કર્યા રાખતો હોય અને ફોન બંધ કરી દીધો હોય એને કહી દીધું હોય ને કે ભાઈ બી જમવા આવવાનો છે એટલે તાણે આવી જાય. હવે એની વાર આ ભૈસો પૈસો નો રહેવાનું હોય. આવ્યો 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 આવ્યો. ઓહ નો. હાલા એલા યાર ફોન તો ચાલુ રાખ. કેટલા વાગે પહોંચાસ હવે? આખા એવા તમે તો ઉપાડી કર માં હવારે 6 વાગે ક્યાં ઉતરીશ? બરોબર. આ લીમડા ચોકે આ વાંધો નહીં લીમડા ચોકે તાર જીજાજી ઉભા છે તો જરાય ઉપાદી કર માં એ એને એને એ આ મારા ભાઈ નો ફોન ચાલવાન કોઈ દી કઈ નો બોલતા હો હું કહી દઉં આ એવું ક્યાં કહેવાની જરૂર હતી કે તારો જીજાજી લીમડા સપો ઉપર છે. હું કઈ આવો નવરી નો નથી તારા ભાઈ ને લેવા જાવ ના હવે 6 વાગે લેવા જાવત પાછે જો ઈ બેય માણે અહીંયા જ ઉતરવાના છે. હવે કોઈ જાય છો? હા હા જા જાવ. તાર બાપ ને હું બધાનો વિવા છે લીમડા સપો માં હાકડ કરવા એમને કહે તારા ભાઈ ને એમ કહી દીધું હોત કે રિક્ષા માં બેસી જવાના ઘરે ઉતરી તારા ભાઈ આપણું ઘર જ જોયું. પણ ઈ રિક્ષા માં બેસે પણ તમારા થી અમાર 6 વાગે ઉઠી અહીંયા જવાનું પછી અહીંયા થી રિક્ષા કરાવી દેજો એટલે ઈ બે માં બેસી જાય. તો ઈ રિક્ષા નો કલે જડકી નો છે અપંગ છે ના માતા ને ઉપાડી રિક્ષા માં બેહવા પડશે. મારા ભાઈ ને ઓછું આવી જાય એટલે તમારે તેડવા તો જાવ જ પડશે. તમે ભાઈવાને ઉઠાડી દે. હા બસ મારો દીકરો નીંદર ન બગાડતા અત્યારે ઊંધા ગઈ ગયા અત્યારે બહાર વગાડ્યા છે. રમત કરું છું ક્યાં ઉભરું ક્યાં ન ઉભરું
લીમડા શોક માં ગયો, મોટી ટાકી શોક માં આવ્યો, ક્યાંય દેખાતો નથી, બધી બસો આવી ગઈ પણ ક્યાંય દેખાણો નહીં. લાય મારા હાડા ને ફોન તો કરો, ક્યાં ઉભો હે? ગુજરાનો ફોન બંધ જ હોય, એ બેન ને કરો. હેલો, એ હમ તારો બાપ ક્યાં ઉભો છે? કયું નો ઘુમરા ઘુમેર થયો છો? લીમડા શોક માં ગયો, મોટી ટાંકી શોક માં ગયો, ક્યાં ઉભો છે તારો ભાઈ? હું તો એને તમને કેતા ભૂલી ગઈ. લ્યો, એ મારા ભાઈ નો ફોન આવ્યો તો મને 10 મિનિટ પહેલા. હું આવ્યો તો એની બસે આવી ગઈ ને ઉતરી ને ઈએન મારી ભાભી એ રિક્ષા એ કર લીધી ને બેહી ને આવે જ છે. એ ટકા ને કહેવાય મને ફોન તો કરા, અહીંયા 2 કલાક થી હું હેરાન થાઉં છું. એ હું તમને હરખમાં નરખમાં કેતા ભૂલી જ ગઈ. તમે જલ્દી હવે ઘરે પહોંચો ને અહીંયા હું. હમણાં હું આવું ઘરે, એનો વારો તારો વારો, આવો હું હરખ રાખો, હું ફોન આવું. ઉતરવાની જરૂર હતી, ઘર સુધી રિક્ષા નો લઈ લેવાય. ફાણા પડે તને અમે તમારી બેન હોય તો કેમ ઘર સુધી રિક્ષા લઈ લ્યો છો? હલવતા નથી એને અને અમને હલવવાના? એ તારો બાપ છે ને 100 રૂપિયા કેતો હતો મારી બેન ને કઈ ઓછું નહીં ગયું કે મારી ભાઈ બીજ બગાડી ને તો હું તારી જિંદગી બગાડી નાખે. તમારો જીજો તેડવાનો હતો ને ક્યાં ગયો? એ છે ને એનું ડાચું તારે હંમેશા ઉતરેલું, ડાચું નતું જવું એટલે મેં જાણે જોઈને 1 કલાક મોડો ટાઈમ આપ્યો હતો. મને હું ને તારો બાપ નો વિવાહ 100 વાગ્યા મોકલો તેડવા. જલ્દી હાલ મારી બેન ને રાહ જોતી. હા, કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપડી, તમારી બેન ની લડકી ને ભાઈ લો જુલાવે લડકી. મારી બેન આ ભણા. હા મામા, તો તમે જાઓ મને લઈ આવ્યા ભેગી. અરે ભાભી, આવું કા કરો? આવા સરસ દિવસે તમે બે હું પીરા પહેરી આવ્યા હો કે બેન બાજા વગાડવા ગયા હતા ગૌશાળા માં? કેમ મારા હાટો ભાઈ બીજ ગરસ વાયુ જોયું ને તમે બધા આવ્યા ભેગો જ મને કોલી બનાવી દીધો હે. હવે આખા દિવસ માં હું થાય ને એનું કઈ નક્કી નથી. ભૂલાઈ ગયો આની ઉતાવળ માં. આરામ કરો, મને એટલે ના કંટાળો આવે સમજો. મારા હાથો જઈને કેમ ભાઈ બીજ કરવા આવ્યો હોય? હું ગયા લગો લગ મારા ભાઈ ના પપ્પા
ભાઈ નો બે દાંત તો જો પાર્લેજી બિસ્કિટ જેવા છે. હું તેની રમત કરું, તમે એમ તો મારી હારાહારી થઈ છે, એટલે મારે રમત નહીં કરવાની. તારું ભાઈ મારી કેટલી વાર અડી કાઢલી છે, જાઉં છું મને લાગી લેવું હો વરેલા. એ હો આ મને ફાફડે ઉતારે ને ફાફડે કેતા આવજો. એ ફાફડી ફાફડા કઈ કે તારું ગોડું ફાફડા જેવું થઈ ગયું. અરે તમારું પણ રાફડા જેવું થઈ ગયું છે. હું તમને શું કહું, તમે જાઓ ઉભા થા, મેથી ઉભા ન થાતા બોલો. તમારા બીજી કઈ તું તો ગઈ કર. હા ચીની રે ભાઈ બીજ કરવા આવ્યો, મારા ઘર ની પથ્થર ખેડવા આવ્યો હે. હા છોકરો બીજું કઈ પૂરું કરવા આવ્યો પતંગ કરવા. તું એમ ધમકી નો માર્યો કેટલા ફરમાઈ પૂરી કરવાની રે. હું એની ઘરે ગયો સુરત, એમ પૂછતો મારા કે દીધું તો હવાર ઉઠી હીરે ઓફિસે વહી ગયો હતો. આ હું એની વાહને રજા રેખી અને માથે બેઠો હો. હવે જાઉં છું વાળો વાંધો ને. હવે મારો ઘરવાળો અને એની બેન કેવા હરખાઈ છે, અહીંયા પોતે ભાઈ બીજ કરવા મને લઈ આવે છે, અને મારો ભાઈ ને ભાઈ બીજ એકલો કરે છે, અટોલો થઈ ગયો છે. અમે અહીંયા આવ્યા છીએ ને, એ ભગેડીને જરાય ગમતું નથી, અને ભગેડીને તો એવી સાવી ટાઈટ કરવી છે ને, એવી સાવી ટાઈટ કરવી છે ને, આ અહીંયા આવવાનું બંધ કરી દે. પાપડા લેવો, દાળ પકવાન લેવો, ઢોકરા ઢોકરી. આય આય મને આ જરાય નથી મેળવતો. આ તારો મામો રહ્યો ને, આ બધી ફરમાઈ સુધી મારા જરાય નથી મેળવતો. હા ઓરે ઓટલાથી મામા ની આવ્યા હે મામી ની. પણ એટલું યાદ રાખજો, મને આટલો હેરાન કરે છે, પણ મારે આનું તો કઈ કરવું તો જો હે તો જિંદગીમાં મારી ઘરે આવવાનું ભૂલી જાય. પણ આ ગંગુડી ને ગમતું નથી. ગંગુડી મોઢું સડાવી રખડે. ગંગુડી ને એવી સાવી ટાઈટ કરું, એવી સાવી ટાઈટ કરું કે ગંગુડી અને મારી કિશોરી બાધી પડે ને. એટલે ઓલો એનો ભાઈ જે રહ્યો ને, એ આવવાનું જિંદગીમાં મારી ઘરે નામ ન લે. અને આમ જો ન્યા જઈને ઘરે જઈને કઈ વાત કરી મારી નાખી મન લે. હાલ કાયગા તારા બનેવી છે ને, એના બેન ની ઘરે લઈને આવ્યા છે ને, તો અમે ઘરે નથી. માટે તું છે ને, તું ક્યારે આવીશ ખબર? લાભ પાંચમ ને દિવસે અમારા ઘરે આવજો. ભાઈલા હો હું તારી રાહ જોઈશ. હો ભાઈલા આમ જો સાના રહેજો. મને હું બધું તમારું દુઃખ જાણું છું, પણ હું દર વર્ષે કંટાળી જાઉં છું આનાથી. પણ હવે આપણે બેને કઈક એવું કરવું છે કે આ બેન ભાઈ બે એવા બાંધે એવા બાંધે કે દર ભાઈ બીજે શું જિંદગીમાં ભેગા ન થાય ને, એવું કરી નાખવું છે. પણ તમે મને ટેકો આપો તો. ચોક્કસ ટેકો આપો બગડી ભાઈ, તમને ચોક્કસ ટેકો આપો. મારી વાત સાંભળો, ખોટી લપડો કરો. હાલો ગાંઠિયા ની બધું છરી જાય. હાલો હવે ગાંઠિયા ગયા તમારા ઘરે.
જે બોલ્યા હો ને, મેં તમને આવા ક્યારેય નતા ધાર્યા. એ ખોટું લાગ્યું, હું એમ કહેતો હતો તારે ભાભી ને કે બેન ભાઈ બે જોર જોર થી બાંધે ને તો એકા બીજા બેન ભાઈ નો પ્રેમ વધે, એ હું કહેતો હતો. મારી ભૂલ થઈ ગઈ, અને મારી પણ ભૂલ થઈ ગઈ, અને મારી પણ ભૂલ થઈ ગઈ બેન, મને માફ કરી દો, મને માફ કરી દો, મને માફ કરી દો, હવે આવું નહીં થાય. તમારી બેન ને ખોટું લાગે ને એ હું કોઈ થી નહીં કરું, અને તમારે ભાઈબીજ તો મારી ઘરે જ કરવા આવવાની છે, અને હું તમને એવી ભાઈબીજ કરાવીશ કે તમે મારી પાસે પાણી માંગશો ને તો હું તમને દૂધ આપીશ, અને હું તમને વચન આપું જિંદગીમાં તમારી બેન ને ખોટું લાગે ને એ હું કોઈ દી નહીં કરું. તમને તમારા વિડીયો લાઈક કરો, શેર કરો, અને મારી સ્ટાર પ્લસ મીડિયા ને સબસ્ક્રાઇબ કરો.